नमस्कार दर्शक मित्रों, न्यूज लाइव साथे हूं छू दीपा। अगत्यना समाचार मळी रह्या छे। कोंग्रेसना धारासभ्यो अमदावाद खाते आवी पहोंच्या छे। कोंग्रेसना एमएलए आखरे अमदावाद पहोंच्या छे। आ पहेला अनेक स्थळोए तेओ फरी आव्या छे, कारण के रेजोर्ट पॉलिटिक्स एक्टिव मोडमां छे। राजस्थान रोकायेला धारासभ्यो ताज उम्मेद पहोंच्या छे। सांज सुधी अन्य धारासभ्यो पण अहीं आवी पहोंचे ते प्रकारना अपडेट सामे आव्या छे। तमाम धारासभ्यों ने मतदान अंगे तालीम अपाशे, मार्गदर्शन अपाशे। एक तरफ भाजपे पण कवायत शुरू करी छे, बीजी तरफ कांग्रेस पण एक्टिव। अमारा संवाददाता रीमा दोशी जोड़ाई गया छे। रीमा, शू अपडेट? खास प्रकारे राज्यसभानी चूंटणी ज्यारे 19 ની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે તેના તમામે તમામ ધારાસભ્યોને હાલ લઈને અમદાવાદ આવી પહોંચી છે જે ધારાસભ્ય અત્યાર સુધી રાજસ્થાન હતા તે તમામ હાલ અમદાવાદની ચૂંટણી હોટલ ખાતે આવી પહોંચ્યા છે સૌરાષ્ટ્ર ખાતે જે ધારાસભ્યોને રોકવામાં આવ્યા હતા તે તમામ ધારાસભ્યો સાંજ સુધીમાં હોટલ આવી પહોંચ્યા છે ત્યારબાદ તમામે તમામ ધારાસભ્યોને હાલ એક જ જગ્યાએ રાખવાનું પ્લાનિંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે સાથે સૌથી મહત્વની વાત છે કે
अमदावाद खाते धारासभ्य आवी पहोंच्या छे, हवे जोड़तोड़नी जे राजनीति छे ते अस्तित्वमां नहीं आवे तेवुं मानी लईए। जी खास तो जे जोड़तोड़नी राजनीति नी वात छे, ते सौथी मोटी वात ए छे के जे राजनीति नी वात छे तेमां हाल जे परिस्थिति उभी थई छे के જો હજુ પણ જો ધારાસભ્ય કોંગ્રેસ ના જીતે તો તે કોઈ પણ હિસાબે કોંગ્રેસ ને પોસાય તેમ નથી, એટલે તેને લઈને કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને હવે એક સાથે એક જ જગ્યા ઉપર રાખવાનું નક્કી કર્યું છે। અને સાથે સૌથી મહત્વની વાત એ પણ છે કે જે પ્રમાણેની હાલ પરિસ્થિતિ ઊભી થઈ છે કે અશ્વિની કોહલી અને ભરતસિંહ સોલંકી બંને ઉમેદવારોનો વિજય થાય તે જ પ્રકારના પ્રયાસો હાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર રીમા માહિતી માટે। તો આ રાજ્યસભાનું ગણિત બેસાડવા માટે કોંગ્રેસ દ્વારા આ કવાયત શરૂ કરાઈ છે। કોંગ્રેસે તમામ ધારાસભ્યોને હોટેલ તાજ ઉમેદ ખાતે લાવવાનો નિર્ણય કર્યો। ધારાસભ્યો અમદાવાદ ખાતે આવી પણ પહોંચ્યા છે, હવે માર્ગદર્શન આપવામાં આવશે। જો કે બંને જે ઉમેદવારો છે બંનેનું ગણિત કોંગ્રેસ કઈ રીતે બેસાડશે તે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે।